એક વખત મીન્યા શહેરમાં આમિર નામનો યુવાન વેપારી રહેતો હતો. એક દિવસ તેને એક સુંદર છોકરી ગમી ગઈ અને તેના વિશે કંઈ પણ જાણકારી મેળ્યા વગર તેણે લગ્ન કરી લીધા. પછી તેણે એક મોટો બંગલો ભાડે લીધો અને પત્ની સાથે ત્યાં રહેવા લાગ્યો. લગ્નના થોડા જ દિવસમાં આમિરની પત્ની વિચિત્ર વર્તન કરવા લાગી. તે બપોરના ભોજન સમયે કંઈ જમતી નહીં. આમિર તેને ખૂબ સમજાવતો, તું કેમ નથી જમતી? કેમ આમ કરે છે? તેને પત્નીનું આ વર્તન સમજાતું જ નહીં અને તે તેની પત્નીને સમજાવતો રહેતો, પણ તે કંઈ જ સમજવા તૈયાર જ નહોતી. અરે, શું કામ આમ કરે છે? જો તું નહીં જમે તો બીમાર થઈ જઈશ અને તને નબળાઈ આવી જશે. પણ તેણે આમિરને કંઈ વળતો જવાબ આપ્યો જ નહીં અને ત્યાંથી જતી રહી. આમને આમ 10 દિવસ પસાર થઈ ગયા. આમિરની પત્ની ન જમવા છતાં પણ થાકતી નહીં અને આખો દિવસ ચુસ્ત અને પ્રવૃત્ત રહેતી. આમ થવાથી આમિરને તેની પત્ની પર શંકા ગઈ. એક દિવસ આમિરે તેની પત્ની રાત્રે શું કરે છે તે તપાસવાનું વિચાર્યું. તે પલંગ પર આંખ બંધ કરીને પડ્યો રહ્યો અને સૂવાનું નાટક કર્યું. આમિરે જોયું કે તેની પત્ની મધરાત્રે જાગીને દબાતા પગે ઘરની બહાર જઈ રહી હતી. તરત જ તેણે અવાજ કર્યા વગર ચૂપકેથી તેનો પીછો કર્યો. અંધારામાં તેની પત્નીને કબ્રસ્તાન તરફ જતી જોઈને આમિર ચોંકી ગયો. પહેલેથી જ 2-3 ચુડેલ કબ્રસ્તાનની દિવાલ પર બેઠી હતી. જેવી આમિરની પત્ની ત્યાં પહોંચી, એક ચુડેલે તેનો હાથ લંબાવ્યો અને તેની સાથે મિલાવ્યો. આમ કરતાની સાથે જ પત્ની ચુડેલ બની ગઈ. પછી તે બીજી ચુડેલો સાથે દિવાલની બીજી તરફ જતી રહી. આમિર જેણે આ કિસ્સો જોયો તે ખરી વાત સમજી ચૂક્યો હતો. આમિરને વિશ્વાસ જ ન આવ્યો કે તેની પત્ની કબ્રસ્તાનમાં બીજા ભૂતો સાથે મળીને રોજ શબ ખાય છે. તેને સમજાઈ ગયું હતું કે તેની પત્ની ચુડેલ હતી. પછી જાણે કંઈ જ ન જાણતો હોય તેમ તે ઘરે પાછો આવીને સૂઈ ગયો, પણ તે બિલકુલ સૂઈ શક્યો નહીં. થોડી વાર પછી આમિરે જોયું તો તેની ચુડેલ પત્ની શાંતિથી ઘરે આવીને પલંગ પર સૂઈ ગઈ હતી. બીજા દિવસે તેણે ભોજન સમયે પત્નીને પૂછ્યું, અરે, તારે જે જોઈતું હોય તે ભોજન લાવી આપવા હું સક્ષમ છું, તો તું શું કામ પેલા મરી ગયેલા શબ ખાવા માટે કબ્રસ્તાન જાય છે? આ સાંભળી ચુડેલ પત્ની ખૂબ જ ગુસ્સે થઈ જાય છે. તેને સમજાઈ જાય છે કે આમિર તેનું રહસ્ય જાણી ગયો છે. તરત જ તે ટેબલ પર પડેલા પ્યાલામાંથી મંત્ર ભણી પાણી કાઢે છે અને આમિર પર છાંટે છે. આ સાથે જ આમિર કૂતરો બની જાય છે અને પોતાનો જીવ બચાવવા ત્યાંથી ભાગી છૂટે છે. ઘરની બહાર એક કૂતરાને આવતો જોઈ બીજા શેરીના કૂતરા તેની પાછળ પડે છે. તે કૂતરો શાકભાજી બજારમાં આ બીજા કૂતરાઓથી બચવા ઘૂસી જાય છે. ત્યાંનો માલિક તારીફ દયાળુ વ્યક્તિ હોય છે. તે શેરીના કૂતરાઓને ભગાડીને આમિરનો જીવ બચાવી લે છે, જે કૂતરા સ્વરૂપે હોય છે. પછી તે કૂતરો તારીફની આસપાસ પૂંછડી હલાવતો ફરવા લાગે છે. આવા નાજુક કૂતરાને જોઈને તારીફ તેને પાળી લેવાનું વિચારે છે. એક દિવસ એક ડોશીમા તારીફની દુકાને શાકભાજી લેવા આવે છે. શાકભાજી ખરીદ્યા પછી ડોશીમા તારીફને પૈસા આપે છે. ડોશીએ આપેલા પૈસામાં એક નકલી સિક્કો હોવાથી તે ડોશીને પાછો આપે છે. આમ થવાથી ડોશી ગુસ્સાથી લાલ ચોર થઈ જાય છે. પછી તારીફ એને કહે છે, માસી, ગુસ્સો ન કરશો, આ સિક્કો નકલી છે. તમે બીજા કોઈને પણ પૂછી જુઓ, એ એમ જ કહેશે. મારો કૂતરો પણ એમ જ કહેશે. એમ લાવ બતાવ, જોઉં તારો કૂતરો કહે છે કે કેમ. આમ કહી ડોશીમા પોતાની પાસેના બધા સિક્કા જમીન પર પાથરે છે. કૂતરો બધા સાચા સિક્કા નકલી સિક્કાથી અલગ કરી દે છે. ત્યારથી તારીફ બધા આગળ પોતાના કૂતરાના વખાણ કર્યા કરે છે. કહ્યા કરે છે કે તેનો કૂતરો કેટલો હોશિયાર છે. ઘણા લોકો તો કૂતરાની કસોટી પણ કરે છે. તે લોકો આવે અને સાચા ખોટા સિક્કા ભેગા કરીને મૂકે, એટલે આ કૂતરો તરત જ સાચા અને ખોટા સિક્કા જુદા પાડી દે.
આસપાસના ગામમાં પણ આ વાત વાયુ વેગે પ્રસરી ગઈ. એક યુવતી ફાતિમાને આ વાતની જાણ થઈ. તેણે મંત્રશાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો હતો. કૂતરો નકલી સિક્કા ઓળખી જાય છે એ સાંભળી ફાતિમાએ વિચાર્યું, કંઈક તો ગડબડ છે. તરત જ તે તારીફની શાકભાજીની દુકાને પહોંચી અને કૂતરાને ધ્યાનથી જોયો. પછી ફાતિમાને અસલ વાતની જાણ થઈ. તે તારીફને પૂછીને કૂતરાને સાથે લઈ ગઈ. ઘરે જઈને તેણે મંત્રોચ્ચાર કર્યો અને કૂતરા પર રાખ ભભરાવી. તરત જ તે કૂતરામાંથી આમિર બની ગયો. આમિરે બધી વાત ફાતિમાને કરી. મોડેકથી આમિર ફાતિમાને તેના બંગલે લઈ ગયો. તેઓ બંનેને બંગલા પર આવેલા જોઈને આમિરની પત્ની ચુડેલ તેના પર કૂદવા જ જતી હતી. તે પ્યાલામાંથી ફરી પાણી કાઢી મંત્ર ભણવાની જ હતી. ત્યાં ફાતિમા તેની પાસેની શીશીમાંથી તેલ કાઢીને મંત્રોચ્ચાર કરીને ચુડેલ પર છાંટી દે છે. આમ થતાં ચુડેલ બિલાડીના રૂપમાં આવી જાય છે અને કબ્રસ્તાન તરફ ભાગી જાય છે. પછી આમિર ફાતિમા સાથે લગ્ન કરી ખુશખુશાલ જીવન વ્યતીત કરે છે. Please watch and subscribe to our channel and don't forget to tap the bell icon. Thank you.